કોઈ પણ જંકશન કેમેરા છે, જંકશન કેમેરામાં રેડ લાઇટ આવે જ્યારે, ત્યારે જે લોકો ઉભા રહે છે એ દરમિયાન જો કોઈ થૂકે તો એનું કેપ્ચરિંગ અમારા અહીંયાથી કેમેરા થ્રુ થાય છે અને એના થ્રુ અમે ડિટેલ્સ એ વ્યક્તિની નીકાળીએ છીએ અને એના અહીંયા મેમો જનરેટ કરે છે, જેમ કે એ વ્યક્તિ કઈ જગ્યાએ ઊભું છે એનું કેપ્ચરિંગ કરવાનું, પ્લસ કયા નામ છે, એની ડિટેલ્સ શું છે અને કઈ જગ્યાએ રહે છે. ડિસેમ્બર મહિનામાં આપણે બીઆરટીએસની ગ્રીલ્સ કિલોમીટરો સુધી આપણે લાખો રૂપિયા ખર્ચ કરીને સેંકડો મજૂરો રાખીને સાફ સફાઈ કરાવી, પરંતુ એના પછી 15-15 દિવસમાં મહિનામાં ફેબ્રુઆરી અંત સુધીમાં ફરી આ તમામ ગ્રીલ અને તમામ બીઆરટીએસના સ્ટેશનો ઉપર પાનની પિચકારીઓ પૂર્ણતા જોવા મળી. એનાથી એક સ્પષ્ટ થયું કે આપણા શહેરને જો સ્વચ્છ બનાવવું હોય તો આ જે કુટેવ છે તેને આપણે અટેક કરવી પડશે. બીજી બાજુ આપણી પાસે જે ઈ મેમો ટ્રાફિક માટેની જે વ્યવસ્થા એક ઊભી થઈ છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે, એટલે આ બેનું કનેક્શન કરતા આપણને આ વિચાર આવ્યો અને એનું હવે અમદાવાદ મહાનગરપાલિકા અમલ કરી રહી છે. શરૂઆતના તબક્કે આપણે ફક્ત 100 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે, પરંતુ 7 દિવસમાં જે તે વ્યક્તિ દ્વારા જો સિવિક સેન્ટરમાં દંડ નહીં ભરવામાં આવે તો આપણા સેનિટેશન ઇન્સ્પેક્ટર્સ એમના ઘરની મુલાકાત લઈને એના પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ કરશે. ઉપર 100 રૂપિયા દંડ તમારું કરાવું.